નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દીપક સુધાર અને આજે આપણે વાત કરીશું બીકોમ સેમેસ્ટર 4 ચેપ્ટર 2 ના એમસીક્યુએસ, જે ખૂબ જ મહત્વના છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે ચેપ્ટરનું નામ છે ઉપભોગ વિધેય અને મૂડી રોકાણ વિધેય, અને સબ્જેક્ટનું નામ છે ઇકોનોમિક્સ. આ જે વિડીયોની અંદર આપણે એમસીક્યુએસ વાત કરવાના છીએ એ એમસીક્યુએસ વી નર્મદ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એન્ડ દેર આર સો મેની યુનિવર્સિટીઝ આર ટેકિંગ ઓનલાઈન એક્ઝામિનેશન, સો ફોર દેમ વી હેવ પ્રિપેર્ડ ધીસ મટીરિયલ. સો નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. હવે આપણે આજે ઓબ્જેક્ટિવ ટાઈપ્સ એટલે કે એમસીક્યુઝ પ્રકારના ક્વેશ્ચન છે એને જોઈશું. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે રોજગારીનો આધાર શાના પર રહેલો છે? તો એના આપણે જવાબ જોઈશું અસરકારક માંગ પર. જો તમે અમારી ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો અને બેલ આઇકન પણ હિટ કરી લેશો, જેથી આવનાર અપડેટ્સ અને વિડીયોઝ તમામ તમને મળતા રહે. અને આ વિડીયોઝ જો તમને યુઝફુલ હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો. અને નીચે બ્લોગ સ્પોટની લિંક પણ આપવામાં આવી છે, જેની પર અમારી સાઇટ પર તમે મુલાકાત લઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2, અસરકારક માંગ એ કોના પાછળ થતો ખર્ચ દર્શાવે છે? તો અસરકારક માંગે વપરાશ અને મૂડીરોકાણ પાછળ થતો ખર્ચ દર્શાવે છે. તો ઓપ્શનમાં આ રીતે છે, વપરાશ અને મૂડીરોકાણ અને બીજા ત્રણ ઓપ્શન આપેલા હશે, તો તેમાંથી તમારે આ સાચો જવાબ સિલેક્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, કોના જણાવ્યા મુજબ કોઈ ચોક્કસ સમય દરમિયાન અર્થતંત્રોમાં રોજગારીના પ્રમાણને અસર કરતા પરિબળો છે? તો આવું કોણે કીધું કે કોઈ ચોક્કસ સમય દરમિયાન અર્થતંત્રમાં રોજગારીના પ્રમાણને અસર કરતા કેટલાક પરિબળો છે? તો આવું કોણે કહ્યું? તો કેઇન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, ક્વેશ્ચન નંબર 4, અર્થતંત્રમાં રોજગારીને અસર કરતા કેઇન્સ મુજબ મુખ્ય કેટલા નિર્ણાયક પરિબળો છે? હવે અહીંયા સમજો, જે અર્થતંત્રની અંદર રોજગારીને અસર કરતા, ધ્યાનથી ક્વેશ્ચનને સમજશો જેથી કરીને ક્યાંય ગૂંચવણ ના પડે તમને, રોજગારીને અસર કરતા જે કેઇન્સે આપેલા છે એના મુખ્ય એટલે કે નિર્ણાયક પરિબળો કેટલા છે? તો 2 છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 5, અહીંયા ક્વેશ્ચન છે કે નીચેનામાંથી રોજગારીને અસર કરતા પરિબળો માટે કયો વિકલ્પ સાચો છે? બરાબર, હવે આપણે નીચે જોઈશું એમાંથી રોજગારીને અસર કરતા હોય એવા પરિબળોમાં કયો વિકલ્પ સાચો છે. બરાબર, તો ઉપભોગ, વૃત્તિ, મૂડીરોકાણનું પ્રમાણ, ઉપભોગ વિધેય કે એક પણ નહીં. તો આમાંથી સાચો જવાબ છે એ, બી અને સી તમામ, કારણ કે આ જે ત્રણેય છે એ, બી અને સી એ શું છે? રોજગારીને અસર કરતા પરિબળો છે. તો એનો સાચો જવાબ છે એ, બી, સી ત્રણેય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, અહીંયા છે 6 નંબરનો ક્વેશ્ચન કે કન્ઝ્યુમ શબ્દનો ગુજરાતી શબ્દ આપો. તો મિત્રો એનો જવાબ છે વપરાશ. નેક્સ્ટ ક્વેશ્ચન 7 નંબરનો પ્રશ્ન જોઈશું, ઉપભોગ વૃત્તિ અથવા વપરાશ વૃત્તિ કોની કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો ઉપભોગ વૃત્તિ અને વપરાશ વૃત્તિ એ આવક અને વપરાશ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, કોણે રોજગારીના સિદ્ધાંતોમાં ઉપભોગના વિધેય એટલે કે કન્ઝમ્પશન ફંક્શનનો સિદ્ધાંત રજૂ કર્યો છે? તો કોના રોજગારીના સિદ્ધાંતમાં? તો કેઇન્સના, જે કેઇન્સે રોજગારીના સિદ્ધાંતો આપ્યા છે એની અંદર ઉપભોગના વિધેયનો સિદ્ધાંત રજૂ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, અર્થતંત્રમાં ઉપભોગનું પ્રમાણ શાના આધારે નક્કી થાય છે? તો અર્થતંત્રની અંદર આવકને આધારે ઉપભોગનું પ્રમાણ નક્કી થતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, આવકમાં વધારો થતાં શામાં વધારો થાય છે? તો જ્યારે આવકમાં વધારો થાય તો આપણા ઉપભોગમાં પણ વધારો થતો હોય છે. તો જવાબ આવશે ઉપભોગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, આવકમાં ઘટાડો થતાં ઉપભોગમાં શું ફેરફાર થાય છે? તો ડેફિનેટલી આવકમાં ઘટાડો થશે તો ઉપભોગમાં પણ ઘટાડો થાય છે. તો આવા પ્રકારના એકદમ સરળ ક્વેશ્ચન્સ તમને ઓનલાઈન એક્ઝામમાં પૂછતા હોય છે. હવે 12 નંબરનો ક્વેશ્ચન આપણે જોઈશું, સી ઇક્વલ એફ ઇન બ્રેકેટ્સ વાય,
માં સી એ શાનો નિર્દેશ કરે છે? હવે આજે આ સૂત્ર છે સી ઇક્વલ એફ બ્રિન બ્રેકેટ વાય, આ છે આ એની અંદર સી છે એ શાનો નિર્દેશ કરે છે? તો સી શાના માટે વપરાય છે જાણીતો છે, તો ઉપભોગ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન સેમ છે, એની અંદર વાય એ શાનો નિર્દેશ કરે છે? તો વાય એ આવકનો નિર્દેશ કરે છે. મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે, તો આ પ્રકારના ક્વેશ્ચન્સ પ્રત્યે તમારે ધ્યાન રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ખાલી જગ્યા એ આવકનો વિધેય છે, તો કોણ આવકનો વિધેય છે? તો ઉપભોગ એ આવકનો વિધેય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, 15માં નંબરનો છે, માનવ સ્વભાવના આપણા જ્ઞાન તથા અનુભવને આધારે આપણે તારવી શકીએ છીએ કે જ્યારે કુલ વાસ્તવિક આવક વધે છે ત્યારે ખર્ચ પણ વધે છે, પરંતુ તેમાં આવકમાં થયેલા વધારા જેટલો વધારે થતો નથી. હવે જે આ ટોટલ ડેફિનેશન એટલે કે વ્યાખ્યા છે, આ મનોવૈજ્ઞાનિક વલણને કયો નિયમ કહેવાય છે? જે આ એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક નિયમ અથવા વલણ છે એને આપણે કયો નિયમ કહીએ છીએ અર્થતંત્રની ભાષામાં? તો એને આપણે કહીશું ઉપભોગ વૃત્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા એટલે આવકની અમુક સપાટીએ વપરાશ પાછળ થતું ખર્ચ, એટલે એનો જવાબ આવશે ઉપભોગ. ઉપભોગ એટલે આવકની અમુક સપાટી વપરાશ પાછળ થતું ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, ખાલી જગ્યા એ આવકની જુદી જુદી સપાટીએ વપરાશ ખર્ચનો નિર્દેશ કરે છે, તો એનો જવાબ છે ઉપભોગ વૃત્તિ. શું આવશે એમાં? ઉપભોગ વૃત્તિ એ આવકની જુદી જુદી સપાટીએ જઈ અને એના વપરાશ ખર્ચનો નિર્દેશ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ એક નિશ્ચિત સમયે કુલ ઉપભોગ અને કુલ આવક વચ્ચેના ગુણોત્તરને શું કહેવાય છે? આ ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે કે કોઈ એક ચોક્કસ સમય, નિશ્ચિત સમય જે કુલ ઉપભોગ છે અને કુલ આવક આ બે વચ્ચેના ગુણોત્તર છે એટલે કે રેશિયો છે એને શું કહેવાય? તો એનો જવાબ આવશે સરેરાશ ઉપભોગ વૃત્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે, કઈ વપરાશ વૃત્તિ એ કુલ વપરાશ ખર્ચ અને કઈ વપરાશ વૃત્તિ એ કુલ વપરાશ ખર્ચ અને કુલ આવક વચ્ચેનું પ્રમાણ દર્શાવે છે? તો એની અંદર જવાબ આવશે સરેરાશ વપરાશ વૃત્તિ. તો કઈ વૃત્તિ વપરાશ વૃત્તિ છે કે જેનો કુલ વપરાશ ખર્ચ અને કુલ આવક વચ્ચે પ્રમાણ દર્શાવે? તો એનો જવાબ આવશે સરેરાશ વપરાશ વૃત્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 20, સરેરાશ વપરાશ વૃત્તિ કઈ રીતે મળે, એટલે કે એનું સૂત્ર શું છે? આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે, તો એની અંદર ઓપ્શનમાં સૂત્ર પણ આપેલા હોય, તો એની અંદર આપણે જોઈશું કે સરેરાશ વપરાશ વૃત્તિ બરાબર કુલ વપરાશ એટલે કે સી ભાગ્યા કુલ આવક એટલે કે વાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું, કઈ ઉપભોગ વૃત્તિ એ આવકના ફેરફારને લીધે ઉપભોગમાં થતા ફેરફારનું પ્રમાણ દર્શાવે છે? તો કઈ ઉપભોગ વૃત્તિ એવી છે કે જે આવકના ફેરફારને લીધે ઉપભોગ વૃત્તિમાં પણ ફેરફાર દર્શાવે છે? તો એના અંદર આવશે સીમાંત ઉપભોગ વૃત્તિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 22માં નંબરનો, સીમાંત વપરાશ વૃત્તિ કઈ રીતે મળે, તો કે એનું સૂત્ર શું છે, કઈ રીતે એને શોધી શકાય? તો સીમાંત વપરાશ વૃત્તિ બરાબર વપરાશ થયેલો ફેરફાર એટલે કે ડીસી ભાગ્યા આવકમાં થયેલો ફેરફાર એટલે કે ડીવાય. આ રીતે તમે જો એને શોધો તો તમને સીમાંત વપરાશ વૃત્તિ મળે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું 23માં નંબરનો, કઈ નીતિમાં થતા ફેરફારો ઉપભોગ વૃત્તિમાં ફેરફાર સર્જે છે? તો કઈ નીતિમાં થતા ફેરફારો? તો રાજકીય નીતિમાં થતા ફેરફારો છે એ ઉપભોગ વૃત્તિમાં ફેરફારો સર્જે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, કયા પરિબળોને બાહ્ય પરિબળો પણ કહેવામાં આવે છે? આ ખૂબ મહત્વનો ક્વેશ્ચન છે, કયા પરિબળોને બાહ્ય પરિબળો પણ કહેવામાં આવે છે અથવા કયા પરિબળોને વસ્તુલક્ષી પરિબળો પણ કહેવામાં આવે છે? તો મિત્રો એનો જવાબ છે વસ્તુલક્ષી પરિબળોને બાહ્ય પરિબળો પણ કહેવામાં આવે છે. બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, તો વસ્તુલક્ષી અને બાહ્ય પરિબળો સિનોનિમ છે, સમાનાર્થ છે. નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 25, ઉપભોગ વૃત્તિને અસર કરતા કેટલા પરિબળો છે, કે જે ઉપભોગ વૃત્તિને અસર કરે છે એવા કેટલા પરિબળો છે? તો બે પરિબળો છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે બીજા ચેપ્ટરના 25 એમસીક્યુઝ પૂરા થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પ્રકરણના નવા વિષય સાથેના નવા એમસીક્યુ સાથે મળીશું. અહીંયા અમારી વેબસાઇટની લિંક આપેલ છે કે વિવેકાનંદ એકેડમી ઓફ લર્નિંગ ડોટ બ્લોગ
અથવા .blogspot.com પર તમે જઈને અલગ ઘણા બધા પ્રકારના મટીરિયલ્સ, ગ્રેમર છે, બીએડ, એમએસસી, બીએસસીના મટીરિયલ અપલોડ થઈ ચૂક્યા છે તો તમે જોઈ શકો છો. અને અમારી યુટ્યુબ વિવેકાનંદ એકેડમી ઓફ લર્નિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોનો રિસ્પોન્સ આપવાનું પણ ચૂકતા નહીં. જો તમને ઉપયોગી હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો. બાય બાય.